નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં અરજી કરવામાં આવી છે. સુરતમાં એસીબીમાં 10 લાખ રૂપિયાની લાંચ આ બે કોર્પોરેટરો દ્વારા માંગવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પેન પાર્કના કોન્ટ્રાક્ટર પાસે જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયાએ 10 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાના પુરાવા પણ એન્ટી કરપ્શન બ્યુરોને આપતા ચકચાર મચી જવા પામી છે. એટલું જ નહીં, પરંતુ પેન પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા ઈસીબીને સુપ્રત કરતા એન્ટી કરપ્શન બ્યુરોએ સુરતની આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં આમ આદમી પાર્ટીના જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયાની સાથે મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાતા એસીબીએ એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. અમારા અહીંયા એસએમસીનું પેન પાર્ક ચલાવ્યું છે અમે, અને પેન પાર્કમાં વેજીટેબલ માર્કેટ છે એસએમસીનું. ત્યાં એસએમસીની સબ્જી માર્કેટમાં અમારા માણસો દ્વારા કોઈ કરિયાણાનો સામાન મૂકેલો. આ બાબત પર આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર આવેલા, જીતુભાઈ કાછડિયા અને વિપુલભાઈ સોહાગિયા, એને પાર્કિંગમાં રાઉન્ડ મારી, પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે. માણસો દ્વારા કહેવામાં આવ્યું કે આ અમારા માણસનો સામાન છે, કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમે તમારી ઉપર આ ગુનો લાગશે ને એ ગુનો લાગશે ને એમ તમે ખંડણી આ બધી કલમો લાગશે ને પછી એમ આવી તકરાર કરવા મળ્યા. પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાયેલા, ભાઈ આ બાબતને તકરાર કરે છે, પહેલાં તમે આવીને મળી લો ને એ ભાઈને શું છે. એ ભાઈ એને મળવા ગયા, એને એવું કીધું કે ભાઈ કે પતાવટ માટે 11 લાખ રૂપિયા થશે. પછી પતાવટ માટે પછી તો એ પાછા અમે પછી એમ કીધું 11 લાખ રૂપિયા થશે એટલે આપણે ના પાડેલી. પછી પાછા બપોર પછી પાછા અધિકારીઓને બોલાવ્યા ઝોનમાંથી કે ભાઈ આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ને આ છે ને તે છે ને. પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાવ્યા, અન્ય કોન્ટ્રાક્ટરને, તેને જે વાત કરેલી કે ભાઈ 11 લાખની. પછી અમે ત્રણેય એવું નક્કી કર્યું ભાઈ 10 લાખમાં આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું. તો પછી તમે કેમ એસીબીમાં ફરિયાદ કરી? અમારે તો આ બાબતમાં પૈસા આપવાના હતા, અમે એવું ફોલ્ડમાં હતા જ નહીં કે ભાઈ અમારી પાસે આવું બધું જબરજસ્ત ઉઘરાણી કરતા હતા ને એવું બધું. એટલે અમે માફી પત્ર કે અમારી પાસે લખાવી લીધેલો, લીધેલો ઝોનના ઓફિસે. અમે ફરિયાદ કરી છે અમદાવાદમાં એસીબી ડાયરેક્ટર સાહેબ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.